કોર્પોરેશનના વર્ષ 2013-14 બજેટમાં શહેરીજનોના માથે કરોડો રૂપિયાના કરનો બોજો યથાવત રાખી સ્થાયી સમિતિમાં બજેટને બહાલી આપી હતી. મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2013-14 રજૂ કરેલ રૂપિયા 2407.87 કરોડના બોજાનું બજેટ સ્થાયી સમિતિએ યથાવત રાખી તેને બહાલી આપી છે. શહેરીજનો પર મિલકત વેરામાં રૂપિયા 31 કરોડ, પાણી ચાર્જ 8 કરોડ, સફાઈ ચાર્જ રૂપિયા 4.2 કરોડનો વધારાનો વેરો ચીક્યો છે, જ્યારે રૂપિયા 7.32 કરોડનો નવો દીવાબત્તી કર વસૂલાશે. તેમજ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા રૂપિયા 50 લાખનો ફાયરટેક્સ અને રૂપિયા 11.2 કરોડના ગેસ ટેક્સનો વધારો સ્થાયી સમિતિએ યથાવત રાખ્યો હતો. આ બજેટને મ્યુનિસિપલ કમિશનરે રિવાઇઝ બજેટ માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને મોકલી આપ્યું હતું, જે સંદર્ભે બજેટની ચર્ચા માટે સ્થાયી અધ્યક્ષે એક બેઠક બોલાવી હતી, જેમાં બજેટ અંગે ચર્ચા કર્યા બાદ રૂપિયા 2407.87 કરોડના બજેટને મંજૂરી આપી હતી. વડોદરા શહેરના નાગરિકો પર આશરે 92 કરોડ રૂપિયાનો કરવેરો કમિશનરશ્રી દ્વારા જે સૂચવવામાં આવ્યો હતો તેમાં સ્થાયી સમિતિના સદસ્યોએ ફેરફાર કરી અને 62 કરોડનો કરવેરો વડોદરા શહેરના નાગરિકો પર થાય તે પ્રમાણેનું આયોજન કર્યું છે. હાલમાં જે જંત્રીના દર રહેઠાણમાં 11 રૂપિયાથી 20 રૂપિયા કરવાનું જે સૂચન હતું એમાં ફેરફાર કરીને 11 રૂપિયાથી 16 રૂપિયા માટેનું, બિન રહેઠાણમાં 26 રૂપિયાથી 32 રૂપિયાના કમિશનના સૂચનની સામે 26 રૂપિયાનું 30 રૂપિયા કરવાનું સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. પાણીનો વેરો 850 રૂપિયાથી 1200 રૂપિયા કરવાના કમિશનરશ્રીના સૂચન રહેઠાણ માટેના, તેના બદલે 850થી 1000 રૂપિયા, અને તે જ રીતે બિન રહેઠાણ, સંસ્થાકીય અને ઔદ્યોગિકમાં પણ એમના સૂચવેલા દર કરતાં દરેકમાં આશરે 200 રૂપિયા ઓછાનું સંમતિ સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવી છે. વ્હીકલ ટેક્સમાં અન્ય શહેરો પ્રમાણે ફ્લેટ વ્હીકલ ટેક્સના બદલે દ્વિચક્રી વાહનો, 3 પૈડાના વાહનો અને ગાડી અને અન્ય વાહનોમાં એની કિંમતના પર્સન્ટેજ પ્રમાણે વ્હીકલ ટેક્સ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ દ્વારા લાવવામાં આવી છે. પહેલી વખત વડોદરા શહેરમાં જે સ્ટ્રીટ લાઇટ માટેનો ટેક્સ કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવ્યો હતો 10% પ્રમાણેનો, તેમાં ફેરફાર કરી અને સ્થાયી સમિતિએ 8% સ્ટ્રીટ લાઇટ માટેનો ટેક્સ મંજૂર કર્યો છે. સફાઈનો ચાર્જ 48 રૂપિયાથી જે 120 રૂપિયા કરવાનું સૂચવવામાં આવ્યું હતું તેમાં ફેરફાર કરી અને 48 રૂપિયાથી 100 રૂપિયા કરવાનું સ્થાયી સમિતિએ નક્કી કરેલ છે. ગેસના દરમાં કમિશનરશ્રી દ્વારા સૂચવેલ વધારો સ્થાયી સમિતિએ સર્વાનુમતે મંજૂર કર્યો છે. 2013નું બજેટ કમિશનર સાહેબ અને સ્થાયી સમિતિના પરસ્પર ચર્ચા, પરામર્શ અને વિચાર વિમર્શ પછી આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. શહેરનો વિકાસ જળવાઈ રહે, શહેરના નાગરિકોને સંતોષ સાથે આ ટેક્સ ભરાય અને સાથે સાથે વિવિધ કામો જે હાથ પર લીધેલા છે એની ગતિમાં ક્યાંય કમી ન થાય એ માટેનું આયોજન ખાસ ધ્યાને લઈશું. સેન્ટ્રલ જેલમાંથી બિનવારસી મળી આવેલા મોબાઈલ મામલે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સેન્ટ્રલ જેલમાં ચાલી રહેલ પોલમ પોલનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સેન્ટ્રલના સત્તાધીશોને જેલ બેરેકના ચેકિંગ દરમિયાન જેલ કેમ્પસમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે તપાસ અધિકારીએ કબજે લીધા હતા. આ મોબાઈલ અંગે જેલના સત્તાધીશોએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે રાવપુરા પોલીસે મોબાઈલ કબજે લઈ મોબાઈલની તપાસ સાથે કોણે ઉપયોગ કર્યો છે, કેટલી વાર ઉપયોગ કર્યો છે તેની તપાસ આરંભી છે. કોલેજ યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર વિશાલગીરી બાઉન્સરની આગોતરા જામીન અરજી તારીખ 7મી સુધી મુલતવી રાખવામાં આવી છે. સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારનાર બાઉન્સર વિશાલગીરી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી વિશાલગીરીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, જ્યારે બાઉન્સર વિશાલગીરી પોલીસની ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો રહે છે. બીજી તરફ તેના વકીલ મારફતે અદાલતમાં આગોતરા જામીન અરજી મૂકી છે, જે સંદર્ભે આ સમગ્ર કેસની તપાસ માંજલપુર પોલીસ મથકના અધિકારી ચલાવી રહ્યા છે.
તેમણે તારીખ 7મીના રોજ હાજર રહેવા માટેની નોટીસ ઇસ્યુ કરી છે, જેથી બાઉન્સર વિશાલગીરીની આગોતરા જામીન અરજી 7મી સુધી મુલતવી રાખવામાં આવી છે. કોર્પોરેશનના કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર શરૂ કરાયેલ અલંકાર ટાવરની વધુ 27 મિલકતોની કોર્પોરેશને નોટીસ ફટકારી છે. સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવરની બહુમાળી બિલ્ડીંગને કોર્પોરેશન તરફથી કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ નામચીન બિલ્ડર સંજુ ભારંભે દ્વારા મિલકતનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આ બહુમાળી ટાવરમાં 100થી વધુ દુકાનો આવેલ છે, જે પૈકીની મોટાભાગની મિલકતો વેચાઈ ગયેલ છે. કમ્પ્લીશન વગર ઉપયોગમાં લેવાતી દુકાનો અને ઓફિસ મિલકતોને કોર્પોરેશને વધુ 27 જેટલી દુકાન ઓફિસની મિલકતને નોટીસ બજાવી છે અને 15 દિવસની મહેતલ આપવામાં આવી છે. ઉપયોગ બંધ કરવામાં નહીં આવે તો મિલકતોને સીલ કરી દેવામાં આવશે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણી પરિણામો શાંતિપૂર્ણ માહોલમાં જાહેર થયા. ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સુકતાનો માહોલ જામ્યો. લોકટોળા ઉમટ્યા. દબાણ શાખાની ટીમે તાંદલજા બેસિલ સ્કૂલ પાસેના દબાણોનો સફાયો બોલાવ્યો. સ્થાનિક રહીશોનો વિરોધ. પોલીસે મામલો થાળે પાડ્યો. અકોટા સ્ટેડિયમ ખાતે પાટણ અને અમરેલી વચ્ચે હોકીની સેમીફાઇનલ યોજાઈ. મેયર અને સ્થાયી અધ્યક્ષે મેચનો પ્રારંભ કરાવ્યો. ભાગેડુ સંજુ ભારંભેના આશ્રયસ્થાનો પર પોલીસ વિભાગના દરોડા. ઘર, ઓફિસ અને ફાર્મ હાઉસની તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા. અકોટા વિસ્તારમાં આધેડ મહિલાનો અછોડો તૂટ્યો. 10 ગ્રામ સોનાનો અછોડો તોડી ગઠિયો એક્ટિવા પર ફરાર. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.